રાજકોટ શહેરના કર્ણપરા વિસ્તારમાં આજે વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી. કર્ણપરા 13-14 કાટખૂણા વાળા મકાનમાં ચોરી થઈ, જેમાં 75,000ની રોકડ તેમજ 15 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. વેપારીનો પરિવાર બહાર હતો તે દરમિયાન ચોરી થઈ. ઘરમાં ઉદયના ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ પરિવાર નજીકમાં જ સગાના ઘરે રહેવા માટે ગયો હતો. સવારે પરત ફરતા ઘરમાં ચોરી થયાનું સામે આવ્યું. કેકિંગ દિલીપભાઈ શાહે જણાવ્યું હતું કે શનિવારના રોજ અમારા ઘરમાં ઉદયની દવાનો છંટકાવ કરવા માટે 3 લોકો આવ્યા હતા. દવાનો છંટકાવ કર્યા બાદ પરિવાર નજીકમાં રહેતા તેમના સગાના ઘરે ગયા હતા અને બાદમાં આજે સવારે 10 વાગે ઘરે પરત ફરતા ચોરી થયાનું સામે આવ્યું. ત્યારબાદ પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં 3 જેટલા લોકો આજે વહેલી સવારે 4-5 વાગે ઘરની આસપાસ ચોરી માટે પ્રવેશે છે તેવા સીસીટીવી પણ સામે આવ્યા. હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી. મારું નામ છે કેકિન દિલીપભાઈ શાહ. ઘટના એકચ્યુઅલી અમારા ઘરમાં ચોરી થઈ છે. 10 વાગે અમને ખ્યાલ આવ્યો કે અમારા ઘરે ચોરી થઈ છે. આ સવારના વહેલી સવારે થયું છે, 4-5 વાગ્યાની વચ્ચે. ઘર બંધ હતું અમારું, એટલે એકચ્યુઅલી શું છે, શનિવારે અમારા આખા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ કરવા માટે 3 જણા આવ્યા હતા. એને આખા અમારા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ કરી. શનિવારે સવારે 10 વાગ્યા પછી આવ્યા હતા, સાંજે 4 વાગ્યા લગી એ લોકો કરી હતી. પછી અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા હતા, કરણસિંહજી મેઇન રોડ ઉપર વ્રજભૂમિ એપાર્ટમેન્ટ માંથી 1.5 કિલોમીટર થાય. એટલે અમારું ઘર બંધ જ હતું. અને આ સવારે જયારે 10 વાગે હું ઘરે આવ્યો, 10-10:30 ની વચ્ચે, ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ ગયા. ઓછામાં ઓછા 15 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને 1,00,000 રૂપિયા જેવી રોકડ રકમ, 75,000 થી 1,00,000 રૂપિયાની રોકડ રકમ આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સવારે 4:30-5 ની વચ્ચે 3 જણા આવે છે એક્ટિવામાં અને એ સાઈડમાંથી ચડે છે અને ઉતરે છે, એ દેખાય છે.